જામનગરના એક અગ્રણી પરિવારની પુત્ર વધુએ તેમના સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે ફરિયાદી પરિણીતાએ એક વર્ષ પૂર્વે તેના સસરાએ તેની સાથે બે ત્રણ વખત દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે આ પ્રકરણમાં પોલીસે આરોપી સસરાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જામનગરના કેશવજી અરજણ લેવવા પટેલ સમાજની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી ચૂંટણીમાં પંચોતેર ટકા જેટલું મતદાન થયું હતું પરંતુ આજે સવારે મતગણતરી શરૂ થાય એ પહેલાં જ એક ટ્વિસ્ટ આવતા મતગણતરી થઈ શકી ન હતી સંસ્થાના પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે જે અંગે આગામી બાવીસ તારીખે સુનાવણી હોય ચેરિટી કમિશનરના ધ્યાને આ બાબત મૂક્યા પછી જામનગર ચેરિટી ઓફિસ દ્વારા મતગણતરી મોકૂફ રાખવામાં આવી હતી છોટી કાશી કહેવાતા જામનગરમાં આજે શ્રી હાટકેશ્વર જયંતિની શ્રદ્ધાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી દેવાધિદેવ મહાદેવનું શ્રી હાટકેશ્વર સ્વરૂપ નાગરોનું આરાધ્ય છે જામનગરમાં હવાઈચોક પાસે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞ સહિતના વિવિધ ધર્મ કાર્યોનું આયોજન થયું હતું નાગરપરાથી હાટકેશ્વર મંદિર સુધી શોભાયાત્રા પણ નીકળી હતી જામનગરમાં મહાવીર જયંતિ નિમિત્તે મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની આસ્થાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ભગવાન મહાવીરને સોનાના વરખની આંગી કરવામાં આવી હતી સાંસદ પૂનમબેન માડવ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા વગેરે આગેવાનોએ પણ દિવ્ય આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પેલેસ દેરાસરમાં યોજાયેલ ભાવનામાં પણ જૈન શ્રાવક શાવિકાઓ સાથે અગ્રણીઓ જોડાયા હતા